बरसी से चले हम, बादल सा घर छे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम। नमस्कार विद्यार्थी मित्रों, श्री सनफ्लावर विद्यालय तरफथी आपનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જોવા જઈએ તો ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળની અંદર આજે એક વૈશ્વિક વારસાનું સ્થાન છે એવા આપણે ખજુરાહોના મંદિર વિશે આજે ચર્ચા કરશું। ખજુરાહોનું મંદિર જે દુનિયાભરની અંદર ખૂબ જ વિખ્યાત છે, પ્રખ્યાત છે, જેની ગણના સારામાં સારા એક મંદિર તરીકે પણ થાય છે। આ ખજુરાહોના મંદિરની અંદર દેશ વિદેશમાંથી અને ભારતમાંથી ઘણા બધા લોકો આની મુલાકાત લેવા માટે આવતા હોય છે, એનું પ્રદર્શન જોવા માટે પણ આવતા હોય છે। તો પહેલાં જોઈએ કે આ ખજુરાહોના મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું, આ ખજુરાહો મંદિર ક્યાં આવેલું છે એ ખાસ આપણને માહિતી મેળવી। તો ખજુરાહો મંદિરની વાત કરીએ તો ખજુરાહો કે મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે આ મંદિર આવેલા છે, મંદિરો આવેલા છે, બરાબર, એક મંદિર નથી, ઘણા બધા મંદિરો આવેલા છે। એટલે મધ્યપ્રદેશ રાજ્ય છે જે આપણે ગુજરાતની બરાબર પૂર્વ બાજુ આવેલું છે, અને અહીંયા મધ્યપ્રદેશનું જે છત્તરપુર જિલ્લો છે એ છત્તરપુર જિલ્લાની અંદર ખજુરાહો ખાતે આ મંદિરો આવેલા છે, એટલે એટલા માટે જ આને ખજુરાહોના મંદિરો કહેવામાં આવતા હોય છે। અત્યારે જોવા જઈએ કે મધ્યપ્રદેશ, તો વિચારે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે, જરા યાદ કરજો, યાદ કરીને તમારા નોટબુકની અંદર લખજો બરાબર, અને ન હોય તો ગૂગલમાં અથવા તો છાપાવાની અંદર ગૂગલમાં મોબાઈલમાં સર્ચ મારી આના વિશે તમે જાણજો કે મધ્યપ્રદેશના અત્યારે હાલના વર્તમાનની અંદર મુખ્યમંત્રી કોણ છે। ખજુરાહોએ બુંદેલખંડના ચંદેલ રાજાઓને રાજધાનીનું સ્થળ હતું। આ જે ખજુરાહો સ્થળ છે, ખજુરાહો સ્થળ, એ ખજુરાહો સ્થળ છે બુંદેલખંડના, બુંદેલખંડના રાજા હતા ચંદેલ રાજાઓ, જે ચંદેલ વંશના જે રાજાઓ હતા એ રાજાઓની રાજધાનીનું સ્થળ હતું તો એ આ ખજુરાહો હતું। આ રાજાઓ એટલે કે આ ચંદેલ રાજાઓના સમયગાળાની અંદર ઈસવીસન 950 ને 1050ની અંદર આ ખજુરાહો મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે। ચંદેલ રાજાઓના સમયગાળાની અંદર ઈસવીસન 950 અને ઈસવીસન 1050 સુધીની અંદર આ ખજુરાહો મંદિરનું નિર્માણ કરવામાં આવેલું હતું। હવે જે સમયે જે જ્યારે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું એ સમયે અહીં 80 જેટલા મંદિરનું નિર્માણ થયું હતું, કેટલા, 80 મંદિરનું જેવું નિર્માણ આ ખજુરાહોની અંદર કરવામાં આવેલું હતું। પણ જો કે અત્યારે હાલમાં આપણે જોવા જઈએ તો ત્યાં માત્ર ને માત્ર 25 મંદિરોનું હયાત છે, હયાત એટલે તે હાલમાં છે, જે આપણે જોઈ શકીએ છીએ 25 મંદિરો છે। તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે અને કયા જિલ્લામાં, તો મધ્યપ્રદેશ રાજ્યની અંદર છત્તરપુર જિલ્લામાં। ખજુરાહોના મંદિરના નિર્માણની અંદર કેટલા મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તો કે 80। વર્તમાન સમયગાળાની અંદર ખજુરાહો મંદિરમાં કેટલા મંદિરો છે, તો કે 25 મંદિરો છે, ખાસ તમારે યાદ રાખવાનું રહેશે। આ મંદિરોમાં મોટાભાગના મંદિરોમાં શૈવ મંદિરો છે, અહીં 80 મંદિર હતા કે અત્યારે હતા, હયાતની અંદર 25 મંદિરો છે। આ બધા મંદિરોને ધ્યાનમાં રાખીને જોઈએ તો એ મંદિરો શૈવ મંદિરો છે, મોટાભાગના ભગવાન શિવના મંદિરો આવેલા છે। તો કેટલાક વૈષ્ણવ અને જૈન મંદિરો પણ છે, પણ મોટાભાગમાં જોવા જઈએ તો શૈવ મંદિરો કે શિવના મંદિરો આવેલા છે, અને કેટલાક છે વૈષ્ણવ એટલે વૈષ્ણવ ભગવાનના મંદિર, અને કેટલાક જૈન મંદિરો આવેલા છે, જૈન ધર્મના મંદિરો જે કહીએ એ મંદિરો આવેલા છે। આ બધા મંદિરોની રચના શૈલી અને તેમનું શિલ્પ વિધાન લગભગ સમાનતા ધરાવે છે, યા જે 80 કે 25 જે કે મંદિરો બાંધવામાં આવ્યા એ દરેક મંદિરની અંદર રચના જોવા જઈએ કે મંદિરનું નિર્માણ જોવા જઈએ તો લગભગ એક સરખું આપણને જોવા મળે છે, જેનું શિલ્પકારપ્રત્ય હોય તો ભલે, અને જો એની રચના શૈલી કે જે બનાવવાની જે શૈલી છે એ પણ સમાનતા એટલે કે સરખી જોવા મળે, પછી શૈવ મંદિર હોય, વૈષ્ણવ મંદિર હોય કે પછી જૈન મંદિર હોય,
બરોબર આ ત્રણેય મંદિરની વાત કરીએ છે તો પણ તમે સમાનતા પણ જોવા મળે છે, સમાનતા એટલે સરખાપણું આપણને જોવા મળે છે. આ મંદિરોમાં 64 યોગિનીનું મંદિર મુખ્ય છે. આટલા જે 80 મંદિરો હતા એમાંથી જે 64 યોગિનીનું જે મંદિર બનાવવામાં આવ્યું હતું એ સૌથી મુખ્ય મંદિર કહેવું હોય તો એ સમયની અંદર કહી શકાય છે. આ મંદિર તેની તોરણની અલંકારિત શૈલી માટે ખૂબ જાણીતું છે, એટલા માટે જ આ મંદિર સૌથી મહત્ત્વનું છે. જે તોરણ બનાવવામાં આવ્યું હતું કે જે બે થાંભલા ઉપર જે કોતરણી દ્વારા જે કે આપણે તોરણ, જેમ કે તમે કીર્તિ તોરણની જોયું હશે તો એની વાત કરીએ, ત્યારબાદ જેનું તોરણ બનાવ્યું હતું 64 યોગિનીનું જે મંદિર છે એનું જે તોરણ બનાવ્યું હતું એ તોરણની અંદર જે અલંકારિક શૈલી હતી, જે કોતરણી કામ કરવામાં આવ્યું હતું એ ખૂબ જ સૌથી વિશ્વભરની અંદર જાણીતું છે. એટલા માટે જ આ 64 યોગિનીનું મંદિર મુખ્ય હોય એવું કહેવું હોય તો આપણે કહી શકાય છે. પ્રારંભિક સમયમાં એટલે કે શરૂઆતના સમયની અંદર આ મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે મોટાભાગના, જો તમે જો ઘણા બધા સ્થળો વિશે આપણે ભણી ગયા છીએ તો મોટાભાગના મંદિરો એ વખતે ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવવામાં આવે છે. શરૂઆતની અંદર જે આ બધા મંદિરો બનાવવામાં આવે એમાં પથ્થરનો, કયા પથ્થરનો ઉપયોગ થાય તો કે ગ્રેનાઇટ. ખજુરાહોના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયા છે. કદાચ પ્રશ્ન પૂછાય ક્યારેક કે ખજુરાહોના મંદિરો ખાલી જગ્યા શૈલીમાં નિર્માણ પામવામાં આવેલા છે, તો કે નાગર શૈલીમાં. દેશ વિદેશના પ્રવાસીઓ ખજુરાહોના મંદિરોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈ મંત્રમુગ્ધ બને છે. ઘણા બધા મેં આપણે શરૂઆતની અંદર ચર્ચા કરી કે દેશ વિદેશમાંથી લોકો આ ખજુરાહોના મંદિરનું નિર્માણ કરવામાં આવે છે કે જોવા માટે આવે છે, પ્રવાસ માટે આવે છે. તો એ બધા જ લોકો એની શિલ્પકલા જોવો, એની મૂર્તિકલા જોવો અને વાસ્તુકલા, આ ત્રણેય કલાઓને ધ્યાનમાં રાખીને એ મંત્રમુગ્ધ બની જાય છે. પણ જે લોકો આ કલા વિશે જાણે છે થોડું ઘણું અથવા નથી જાણતા, એ પણ લોકો છતાં જોતા રહે છે કે કેવી સરસ મજાની અદ્ભુત એક પથ્થરમાંથી આ બધી મૂર્તિઓ બનાવવામાં આવેલી છે અને ખૂબ જ સારી મૂર્તિઓ છે. જે દેશને કે જે ભારતની સંસ્કૃતિ, જે આપણું વારસાનું સ્થળ તરીકે ગણી કે એ આપણી ભારતીય સંસ્કૃતિ જાળવણી આ ખજુરાહો મંદિર દ્વારા કે ભારતની સંસ્કૃતિ કેવી હતી એની આપણને માહિતી મળે છે. સૌથી જ્યાં જગતની ઉત્પત્તિ જેમાંથી થાય છે એ જગતની ઉત્પત્તિ વિશે પણ આપણે આ ખજુરાહો મંદિરથી ખૂબ જ સારી માહિતી મળે છે. ખજુરાહો પ્રાચીન સમયકાળમાં, જ્યારે એક વખતનો સમય હતો એ સમયકાળની અંદર ખજુરાહો જેને ખજુરપુરા તેમજ ખજુરવાહિકા નામથી પણ ઓળખાય છે. કદાચ તમારે પરીક્ષાની અંદર પ્રશ્ન એવો પૂછી શકે કે ખજુરપુરા વિશે માહિતી આપો, ખજુરપુરા મંદિરો વિશે માહિતી આપો, તો આપણે આ ખજુરાહો મંદિર વિશે જ માહિતી આપવાની છે. એટલે ખજુરાહોના બે નામ છે કે પ્રાચીન સમયે ખજુરાહો, પ્રાચીન સમયમાં ખજુરપુરા અને બીજું નામ છે ખજુરવાહિકા. ખાસ આ બેના નામ છે ખજુરપુરા અને ખજુરવાહિકા નામથી આ ખજુરાહો મંદિર ઓળખાય છે. આજુબાજુના સ્થાનિક લોકો કદાચ હશે તેને ખજુરપુરા અથવા તો ખજુરવાહિકા પણ કહે છે. ક્યારે તમે પણ કોઈ તમારા દાદા દાદી આગળ અથવા કોઈ અન્ય વ્યક્તિ તમે વાત સાંભળો અને જેમાં ખજુરપુરા કે ખજુરવાહિકા કદાચ શબ્દ આવે તો આપણને ખબર હોય છે કે ખજુરાહોનું મંદિરની વાત કરવામાં આવેલી છે, જે આપણે આ ખજુરાહો મંદિરની ચર્ચા કરી. અહીં આ ખજુરાહોમાં સૌથી મહત્ત્વનું અને સૌથી મુખ્ય બાબત હોય તો એ આ છે કે કામશાસ્ત્ર. શું છે? કામશાસ્ત્ર, જે વિભિન્ન કલા અને મંદિરોના બેહદ ખૂબસૂરતી ઉભરાવવામાં આવેલી છે. આ મંદિરોની અંદર બહાર સૌથી મહત્ત્વની કામશાસ્ત્રની વિભિન્ન કલા અને મંદિરોમાં બેહદ ખૂબ જ સુરતથી ખૂબ જ સારામાં સારી એવી આ મૂર્તિઓ અહીં બનાવવામાં આવેલી છે. એનો અર્થ એવો પણ આપણે કહી શકાય કરવો હોય તો કે તમે બહારથી આવો છો, તમારા કામ, લોભ, મોહ આ બધી કામનાઓ, વાસનાઓ બધું દૂર કરીને મંદિરની અંદર, ગર્ભગૃહની અંદર ભગવાન શિવની તમે ઉપાસના કરો, એ પણ એક ખૂબ જ સરસ છે. કામશાસ્ત્ર વિશે અને ખજુરાહોના મંદિર વિશે વધારે જો તમારે માહિતી લેવી હોય તો ગૂગલની અંદર ખજુરાહો વિકિપીડિયા સર્ચ કરશો, તમને અઢળક ઘણી બધી માહિતી મળશે. અહીં જોવા જઈએ તો કે હવે બીજું સ્થળ છે મહાબલીપુરમ. આ વાત હતી ખજુરાહો મંદિર વિશે, જે આપણે ભારતીય સાંસ્કૃતિક વારસાના સ્થળની અંદર એક બીજું છે મહાબલીપુરમ, એના વિશે આપણે ચર્ચા થોડી કરીશું. તો પહેલો મહાબલીપુરમ એ ક્યાં આવ્યું? તો એ
તમિલનાડુ રાજ્યમાં આવ્યું. તમે તમિલનાડુ જોયું હશે જે ભારતના દક્ષિણ બાજુએ આવે, ભારતના દક્ષિણની અંદર આવેલું છે તમિલનાડુ રાજ્ય, જે ચેન્નઈથી માત્ર ને માત્ર 60 કિલોમીટર દૂર આ મહાબલીપુરમ આવેલું છે. મહાબલીપુરમ ક્યાં આવેલું છે? તો તમિલનાડુ રાજ્યનું જે ચેન્નઈ છે એ ચેન્નઈથી માત્ર ને માત્ર 60 કિલોમીટર દૂર આ મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુનું આ શહેર મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. આ તમિલનાડુ જે રાજ્ય છે બરાબર, એ સૌથી પ્રખ્યાત કેના માટે? તો કે શિલ્પ સ્થાપત્ય, પહેલી વાત એ કે જે મંદિરનું જે સ્થાપત્ય કરવામાં આવેલું છે એના માટે, અને બીજું છે સાગર કિનારા માટે, કારણ કે એ બધા દક્ષિણ બાજુ આવેલા છે અને મોટાભાગના દરિયા કિનારે આવતા શહેરો છે, એટલા માટે સાગર કિનારા માટે લોકો ઘણા બધા ફરવા માટે આવતા હોય છે, જોવા માટે આવતા હોય. તો સાગર કિનારા માટે ખૂબ જ આ પ્રખ્યાત છે મહાબલીપુરમ. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું. બોલો, આપણે શરૂઆતની ઉપર ચર્ચા કરીએ, કોઈ સ્થળ હોય, કોઈ ગામ હોય, કોઈ મંદિર હોય, બરાબર, તો મોટાભાગના રાજાના નામ ઉપરથી એ સ્થળનું નામ રાખવામાં આવતું હોય છે. તો અહીંયા પણ એવી જ વાત છે કે મહાબલીપુરમ નામ કેમ રાખવામાં આવ્યું? તો દક્ષિણ ભારતના જે રાજા હતા એનું નામ પલ્લવ રાજા હતા. શું નામ હતું? પલ્લવ રાજા. આ પલ્લવ રાજાના વંશની અંદર નરસિંહવર્મન પ્રથમ જે રાજાનું નામ હતું, નરસિંહવર્મન પ્રથમ, યા નરસિંહવર્મન પ્રથમ હતું એમનું ઉપનામ જે મહામલ્લ પરથી આ નગરનું નામ રાખવામાં આવેલું હતું. ખાસ આપણે ધ્યાન રાખવાનું કે મહામલ્લ એમના નરસિંહવર્મનના ઉપનામ હતું, જે નેક નેમ આપણે ત્યાં કહીએ છીએ, એ મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવેલું હતું. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીં કુલ 7 રથ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. જ્યારે આ નરસિંહવર્મનનું રાજ્ય હતું, શાસન હતું, એ સમયગાળા દરમિયાન અંદર કુલ 7 રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવેલું હતું, જે આપણે આગળ કોણાર્કનું, મોઢેરાનું, આવા સૂર્ય મંદિર વિશે આપણે ભણી ગયા, એ જેવા રથ મંદિરનું નિર્માણ આ પલ્લવ વંશના રાજાના સમય દરમિયાન થયું હતું. જો કે આજે 5 રથ મંદિરો હયાત છે, 2 રથ મંદિરો દરિયામાં વિલીન થઈ ગયા છે. આમ હાલમાં જોવા જો આપણે 5 રથ મંદિરો જોવા મળે છે અને માત્ર 2 રથ મંદિરો એવા છે જે દરિયાની અંદર વિલીન થઈ ગયા છે. પણ આના પાછળ કથાઓ છે, પૌરાણિક વાત છે, કે લોકોની માન્યતા છે કે આ મંદિર એટલા બધા સરસ મજાના બનાવવામાં આવેલા હતા એ સમયગાળાની અંદર, તો ખુદ ભગવાનને એવું થયું કે ના, ખરેખર આવા સરસ બધા મંદિરો, બરાબર, એમને પણ કંઈક થોડીક ઓલી થઈ કે મારા કરતાં પણ સારું મંદિર બનાવવામાં આવેલું છે, એટલે ભગવાને ક્રોધાયમાન થઈને ત્યાં કુલપુર કે કોઈ દરિયાઈ આપત્તિના આપણે કોઈ આવવાને કારણે આ દરિયાની અંદર 2 રથ મંદિરો વિલીન થઈ ગયા હતા, આવું માનવામાં આવે છે. આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ જોવા લાયક છે. જ્યારે પણ આપણે મહાબલીપુરમમાં તમે જાઓ ત્યારે હાસ્ય મુદ્રાની અંદર, એટલે કે સ્માઇલ આપતી મુદ્રા આપણે કહી શકાય, એ વિષ્ણુ ભગવાનની છે જે હંમેશા હાસ્યની અંદર રહે છે, ત્યારે અને મહિષાસુરનો વધ કરતી મા દુર્ગા દેવી, બરાબર, એ શિલ્પ અત્યંત સારામાં સારું આ જોવા લાયક છે. વિશ્વભરની અંદર ખડક શિલ્પના બેનમૂન સ્થાપત્યો ધરાવતું આ મહાબલીપુરમ પ્રાચીન ભારતનું જાણીતું બંદર પણ હતું. સૌથી ટ્વિસ્ટ પોઈન્ટ એ કે મહાબલીપુરમ બંદર વિશે માહિતી આપો, તો વિશ્વભરની અંદર જે આપણે મહાબલીપુરમ જાણીતું છે એ ભારતનું, પ્રાચીન ભારતનું એક જાણીતું અને સારામાં સારું બંદર પણ એ હતું, બરાબર. આ હતું મહાબલીપુરમ અને ખજુરાહો મંદિર વિશેની માહિતી. ધન્યવાદ.